વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે કાલે જે વિડીયો જોયો હતો કે જેના દ્વારા આપણે ટોર્કનું સૂત્ર મેળવ્યું હતું, અને બીજો વિડીયો હતો કે બે સમાંતર તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તેમની વચ્ચે લાગતા બળનું સૂત્ર. તો આ બે સૂત્રને આધારે આપણે અહીં દાખલા જોવાના છે, જેમાં પહેલો દાખલો છે સ્વતંત્રનો દસમો દાખલો, સોરી ઉદાહરણનો દસમો દાખલો. રકમ માટે તમારે બુકમાં રકમ જોતા રહે. હવે કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસિતિજ ઘટક ટોર્ક ગુણ્યા 10⁻¹⁵ ટેસ્લા છે. ચુંબકીય ક્ષેત્રનો સમસિતિજ ઘટક મતલબ કે આ ચુંબકીય ક્ષેત્ર બી આપ્યું છે, અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફની છે, જેની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર દિશામાં છે. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ વહે છે. પ્રવાહ I બરાબર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ની દિશાની વાત કરેલી છે, જેમાં એ માં પૂર્વથી પશ્ચિમ, અને બીમાં દક્ષિણથી ઉત્તર, બીમાં દક્ષિણથી ઉત્તર હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના ઉપર લાગતું બળ કેટલું હશે? તો આપણે એકમ લંબાઈ દીઠ લાગતું બળ એ આપણે શોધવાનું છે. હવે રકમમાં એકમ લંબાઈ દીઠ બળ એટલે કે એફ ના છેદમાં એલ એ આપણે શોધવા જઈ રહ્યા છે. હવે બળનું આપણે અત્યાર સુધીમાં જોયું તો સૂત્ર આ બળ છે અને વિદ્યુત પ્રવાહ આપ્યો છે, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર છે, તો આ સાથે સંબંધ દર્શાવતું બળનું સૂત્ર આવશે F is equal to IL P sense. બરાબર. જો કે આપણે એનું મૂલ્ય જઈએ તો ક્રોસ કાઢવું પડે, અને ક્રોસ જો કાઢવામાં આવે તો અહીંયા આવશે સાઈન થીટા, જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ. હવે આપણે એકમ લંબાઈ દીઠ બળ શોધવું છે, મતલબ કે એફ ના છેદમાં એલ શોધવું છે. તો એલ ને એફ ના છેદમાં મૂકી દઈએ તો હવે આઈ બી સાઈન થીટા, જેને આપણે સમીકરણ નંબર 2 નામ આપીએ. તો હવે પહેલા કિસ્સામાં વિદ્યુત પ્રવાહ ની દિશા એ પૂર્વથી પશ્ચિમ છે, તેથી થીટા જેટલો ખૂણો કેટલો બને? હવે એફ બાય એલ માં આ જે સાઈન થીટા છે એ સાઈન થીટા એ આઈ અને બી વચ્ચેનો ખૂણો કહેવાય. હવે વિદ્યુત પ્રવાહની દિશા આપણે જોઈએ તો ઉપર ઉત્તર
दक्षिण पूर्व आ पश्चिम हवे आज चुंबकीय क्षेत्र ये तो भौगोलिक दक्षिण थी उत्तर की दिशा में चुंबकीय क्षेत्र है विद्युत प्रवाह क्यों है तो पूर्व थी पश्चिम पहला केस में विद्युत प्रवाह आगू कई आकृति बता मतलब कि बंने एक दिशा ने लंब है जो बंने एक दिशा ने लंब हो तो अहिया थीटा कितना थशे तो अहिया थीटा थशे 90 डिग्री 90 डिग्री तो माटे F by L is equal to I B sin 90 અને sin 90 ની વેલ્યુ થશે પર is equal to I I 1 અને B 3 ગુણ્યા 10 ની માઇનસ 5 અને sin 90 ની વેલ્યુ 1 તો માટે F by L નો જવાબ આવશે 3 गुणिया 10 की माइनस 5 न्यूटन पर मीटर चलो वे आज इतने बीजो बीजा भाग में आज विद्युत प्रवाह की जो दिशा है ये विद्युत प्रवाह की दिशा दक्षिण की उत्तर तरफ है કેન્દ્ર આગળ
ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ કેટલું રહેતું હશે? તો ગુજરાત કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી બરાબર ન્યુ ઝીરો એનઆઈ અપોન ટ્વાઇસ આ જેવું સૂત્ર રહે છે. ચાલો ઝીરો ની વેલ્યુ 4π 10^-7 એન 100 એટલે 10^2 રદ લખીએ. આ વિદ્યુત પ્રવાહ 3.2 સિગ્મા 2 આ આની વેલ્યુ 10^-1 ઘાત જેટલી થશે. તો મારે ચુંબકીય ક્ષેત્ર કેટલું કહેવાય? 4 × 3.2 × 3.2 / 2 તો જવાબ 30.096 × 10^-1 માઇનસ 1 ઉપર જાય તો પ્લસ 1 એટલે 3 − 7 તો આમ જવાબ −4 ટેસ્ટ. જો આપણે આને એપ્રોક્સી 2 લખીએ તો 2 × 10 કેટલી ઘાત? તો આપણે પોઈન્ટ ડાબી બાજુ ખસેડ્યું, ડાબી બાજુ ખસેડ્યું એટલે ઘાત જેટલા બીજે તેમાં પ્લસ 1 થશે એટલે −4 + 1 એટલે −3 ટેસ્લા. ચાલો હવે આવશે બી. ગુજરાતી ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? કાલે જે આપણે થિયરી જોઈ ગયા છે કે ચુંબકીય મોમેન્ટ જેને એમ વડે દર્શાવાય એનું સૂત્ર એમ આઈ એ છે. આટાની સંખ્યા આપેલી છે એટલે એમ લખીએ છીએ. ચાલો એમ આઈ. હવે આપણી પાસે ક્ષેત્રફળ એની વેલ્યુ ડાયરેક્ટ નથી આપી પણ ગુજરું છે. ગુજરાતને આધારે ક્ષેત્રફળ જો લઈએ તો ક્ષેત્રફળ એ બરાબર π² લખાશે. ચાલો હવે આમાં એમ એમની વેલ્યુ 100 એટલે 10^2 થાય. વિદ્યુત પ્રવાહ 3.2 પાઈની વેલ્યુ 3.14 અને જે આર છે 10^-1 ઘાતનો વર્ગ એટલે કે 10^-2 થશે. ગુજરાતના શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તેનો વ્યાસ સાથે એક રેખાસ્થ એવા સમક્ષિતિજ અક્ષ ઉપર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. હવે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલ્યું છે અને રાખ્યું છે 2 ટેસ્લા. 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગુજરાતની અક્ષ આ ક્ષેત્રની દિશામાં ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગુજરું 90° કોણે ભ્રમણ કરે. શરૂઆતે એક જ દિશામાં સમાંતર તો એ દિશામાં θ = 0° થશે અને બીજા દિશામાં આપણે જો જોઈએ તો થીટાની જે વેલ્યુ છે એ થીટાની વેલ્યુ લેવા દીધી છે 90°. પાસે ટોર્કનું સૂત્ર છે τ/m×βσ. ઓકે, તો માટે τ = mv sin θ લખાય. ચાલો અને અત્યારે સમીકરણ નંબર
एक द्वारा दर्शाऊं छु। हवे हवे थीटा बराबर हवे शुरुआत में थीटा बराबर 0 डिग्री छे तो ત્યારે टॉय इज इक्वल टू एम बी साइन 0 આવશે અને साइन 0 ની વેલ્યુ 0 એટલે શરૂઆત માં જે ટોર્ક આવશે એનો જવાબ 0 આવશે શરૂઆત માં છે એટલે તમારી ટોર્ક આઈ છે ટોર્ક આઈ એટલે ઇનર્શિયલ શરૂઆત તો આને કહેવાશે શરૂઆત માં હવે અંતે થીટા બરાબર 90 ડિગ્રી થાય છે જો થીટા બરાબર 90 ડિગ્રી થાય તો ટોપ એફ ફાઇનલ બરાબર એમ બી સાઈન સાઈન 90 થશે ચાલો હવે જે આ એમ છે એ એમ ની વેલ્યુ આપણે મેળવી છે 10.048 ગુણ્યા બી બી જે ચુંબકીય ક્ષેત્ર છે તે 2 ટેસ્લા છે અને સાઈન 90 ની વેલ્યુ 1 જેટલી છે તો એ કિસ્સામાં 10.048 ગુણ્યા 2 તો આમ જવાબ આવશે 20.096 એ આપણે આનો એકમ શું લખી શકીએ તો ટોર્કનું સૂત્ર આર ક્રોસ એફ છે એટલે આનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર લખાશે તો આ થઈ ગયું અંતિમ ટોર્ક શરૂઆતનું જે ટોર્ક છે એનો તો જવાબ 0 ન્યૂટન ઇન્ટુ મીટર છે ચાલો હવે આપણો સી પગલું એટલે હવે ડી ડી એકદમ ઇમ્પોર્ટન્ટ છે પૂછી શકાય એ પ્રકારનો છે એ જરા કોમ્પ્લિકેટેડ છે એટલે હવે સમજવો ડી એ ખૂબ જ જરૂરી છે હવે ડી માં શું કીધું છે કે જ્યારે ગુજરું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલું કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે અને કૂતરાની જડત્વની ચાક માત્રા આઈ જડત્વની ચાક માત્રા એ 0.1 કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી અહીં લેવાતી છે તો શરૂઆતમાં કોણીય ઝડપ 0 છે તો ત્યારે થીટા શરૂઆતનો ખૂણો 0 ડિગ્રી છે પછી વાત કરી છે કે જ્યારે અંતિમ કોણીય ઝડપ ઓમેગા થાય તો ત્યારે થીટા ફાઇનલ કેટલો થાય છે 90 ડિગ્રી એટલે જ્યારે કોણ 90 ડિગ્રી બને તો ત્યારે આપણે કોણીય ઝડપ મેળવવાની છે બરાબર તો હવે આપણી પાસે ટોર્કનું સૂત્ર છે એમ બી સાઈન થીટા છે ને સૂત્ર આપણે અહીંયા જ મેળવ્યું છે બરાબર નથી લાગ્યા સમીકરણ નંબર 1 ઉપરથી અને બીજું જેમાં ઝડપની ચાક માત્રા રહેલી છે એવું ટોર્કનું સૂત્ર છે ટો ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા આ સમીકરણ નંબર 2 છે હવે સમીકરણ નંબર 1 અને 2 ને એવી રીતના ચેન્જ કરો કે જેથી આપણને ઉમેગાની વેલ્યુ મળી છે તો એ માટે હું સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને સરખાવતા જો એ બંનેને હું સરખાવી લઉં તો ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઈન થીટા મળે ચાલો વળી આલ્ફા આપણે શોધવાનું છે ઉમેગા ઉમેગા શોધવા માટે હું આલ્ફાની જગ્યાએ બી ઉમેગા બાય બીટી લખી શકું સૂત્ર છે કોણીય પ્રવેગનું સૂત્ર આ છે આપણે 11મા ધોરણમાં ભણેલા છે તો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઈન થીટા હવે આઈ આ ડી ઓમેગા બાય બીટી જે એ સૂત્રમાં હું અહીં ડી થીટા વડે ગુણું અને
બીજા ભલે ભાગવું. આ કેમ કરવું પડ્યું? તો આપણે તો થીટાની સાપેક્ષે પણ સંકલન કરવા માંગતા છે. એટલે થીટાની સાપેક્ષે સંકલન કરવા માંગતા હોય તો ડી થીટા હોવું જોઈએ, જે આપણી પાસે અહીં નહીં હતું. એ મેળવવા માટે મેં અહીંયા ડી થીટા વડે ગુણ્યું અને ભાગ્યું છે. તો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઈન થીટા. તો માટે આઈ ડી ઓમેગા બાય ડી થીટા. ચાલો ડી થીટા બાય ડી ટી જગ્યા લખાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઈન થીટા. તો માટે અહીં આઈ ઉમેગા ડી ઉમેગા, તો બીજે બાજુ જશે એમ બી સાઈન થીટા ઇન્ટુ ડી થીટા. હવે બંને બાજુ સંકલન કરીએ. આમાં બંને બાજુ સંકલન કરીએ તો આ સંકલન ચાલે. તો સંકલનમાં એમ કીધું છે કે પ્રારંભમાં ઓમેગા ઝીરો છે તો ત્યારે થીટા ઝીરો ડિગ્રી છે. જ્યારે ઓમેગા અંતિમ કોણીય વેગ ઓમેગા થાય તો ત્યારે થીટા એ 90 ડિગ્રી થશે. જે આપણે શરૂઆતમાં આ જે શરત આપેલી હતી એ જ શરતને આપણે અહીં ઉપયોગ કરી લીધી છે. તો માટે આઈ ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા નું સંકલન કરીએ તો શું થાય? તો ઓમેગા સ્ક્વેર બાય 20 ટુ ઓમેગા ઇક્વલ ટુ એમ ડી. ચાલો સાઈન થીટા નું સંકલન શું? તો સાઈન થીટા નું માઇનસ કોસ થીટા 0 ટુ 90. તો માટે હવે મેં મૂકી દઉં તો આઈ છેદમાં બેને તો કઈ વાંધો નહીં. હવે આ ઓમેગા જે કે ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ ડી. નિયમ પ્રમાણે માઇનસ જો યુનિટને આપી દેવું તો ઉપર 0 અને નીચે 90 ડિગ્રી આવી જશે. તો માટે આઈ ઓમેગા સ્ક્વેર બાય 2 બરાબર એમ બી કોસ 0 ડિગ્રી માઇનસ કોસ 90 ડિગ્રી. આપણે બધા જાણીએ છીએ કે કોસ 90 ડિગ્રી નો જવાબ 0 અને કોસ 0 ડિગ્રી નો જવાબ 1 આવે છે. તો એના આધારે હવે આપણે ઓમેગા શોધવાનું છે આ કિસ્સામાં. તો આપણે એને સૂત્રનો કરતા રાખીએ.